ભર તો ભારો ગોઠવી દીધો અને એક ભારો જ્યાં લાકડા બળી ગયા સ્વામીજી ભાનમાં આવી ગયા આમ આંખ નજર કરી છે બસ મજા તો નજર નહીં છે સાહેબ મેં નજરો સે પી રહા હું કહી સમા બદલ ન જાય મેં નજર સે પી રહા હું કહી સમા બદલ ન જાય તેરા રિંદ ગિરતે ગિરતે કહી ફિર સંભલ ન જાય મેં નજર સે પી રહા હું कहीं समा बदल न जाए इन लोगों ने तो ये अवस्था हो से किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता जहां वो है फरिश्तों का वहां साया नहीं जाता ये मेरे टूटे हुए पैरों का तो मुझ पे ऐसा है कह सके गफार बापू जो ओलियो कह सके मेरे टूटे हुए पैरों का तो ये मुझ पे ऐसा है क्योंकि तेरा दर छोड़ के कहीं और अब जाया नहीं जाता किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता फकीरी में भी मुझको मांगने में शर्म आती है फकीरी में भी मुझको मांगने में शर्म आती है क्योंकि तेरा होकर किसी से हाथ फैलाया नहीं जाता पर एक मजानी बात है कि मोहब्बत के लिए कुछ खास दिल मखसूस होते हैं દરેકે દરેકના ઉપર આટલો પ્રેમ નથી હોતો દરેકે દરેકના ઉપર આટલો ભાવ નથી હોતો મોહબ્બત કે કુછ ખાસ દિલ હોતે લીધેલું એ જો હર સાજ પે ગાયા નહીં જાતા એને ગાવા માટેનું સાજ કોઈ જુદું હોય છે સાહેબ હવે આ જે પોતાનું ટૂંકમાં લૂંટાવાની જેનામાં તાકાત હોય પોતાનું રાખી પોતાનું રાખ્યા વગર પોતાનો વિચાર કર્યા વગર પરોપકારે જેનું પગલું ભરવાની તાકાત હોય ને એના ઉપર આવા બાવલિયા વરસી પડે છે આવડા છોકરાઓને તો બે લાકડાના ભારા વેચે ને ત્યાં ઘરમાં ચૂલો હળગતો હતો અને એમાંથી એક લાકડાનો ભારો બાળી દીધો હતો નજર કરી દીકરી અકળાઈ ગઈ ભાઈ ને હામે જોઈને કે હાલ ને હવે હાલતા થાય મોડું થઈ ગયું મહારાજજીને તો હવે સારું છે નમો નારાયણ એમ કરીને ભાઈ બેન બે લાકડાનો ભારો લઈને હાલતા થઈ ગયા આવી અને જુનાગઢમાં દીવાન ચોકમાં ભારો ઊભો મૂકી દીધો એટલે ભાઈ પાસે આવીને કીધું કે જો બેન બીજો ભારો છે ને એવું કાપીને વેચીને પછી ઘરે આવીશ હું લાકડા કાપવા જાઉં છું આ ભારો વેલાહાર વેચીને તું ઘરે વહી જાજે હવારના પૌરમાં માં ભારો ઉભો છે દીકરી ગિરનાર ઉતરીને આવેલી ને માથે ઝીણી 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 પરસેવાની બુંદું બાજી ગયેલી અને એમાં ભગવાન ભાસ્કરે ઉદિયા ચોળમાં કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ રાખે રાઉત ઉગે હું અચુક તારે હામા નહીં ફળે અને ભાંગે કેતારા ભરમ તણ વેળા કશ્યપ તણા અને તું સૂરજ રાખજે સરમ અમલા વેળા આપને રંગ હો સૂરજ રાણ હવારના પોરમાં જગતનું માણા આમ વંદના કરે ભગવાન ભાસ્કર ઉદિયા ચોળમાં કોર કાઢી અને મધરો મધરો મધરો

हक न बकता हिसाबों में रखता बिसारे तो मुराद कहे तू अकड़ कैसे फिरता खुदा शाह ऐसा पकड़ चीर डारे महामस्त मन में रहे शेर बन में मण दे रुकीडी को परंदे को सो बंदा मुराद कहे जो सही करके देखा खुदा ने किया सो अकल में न आता खुदा है खरादी अकल उसमें जादी वो आदि अनादि का करता कहाया पवन आग पानी से मिट्टी मिलानी रुदम की निशानी से आदम बनाया किया का नाशा चश्म का तमाशा जबा का खुलासा से कलमा पढ़ाया तो मुराद कहे जो सही करके देखा खुदा ने किया सो अकल में न आया खुदा ने किया सो अकल में न आया हवार ना पोरमा आवी बंदगी मस्जिदों में थती होई

પાવન પતિ શરીર કરીશ એમ પાવન ભાવથી ભક્તિ જ્યારે માણસ કરે છે ને ત્યારે આ પતિ શરીરને પાવન થતાં વાર નથી લાગતી પશુ કી પનિયા ભાઈ અને નરકા કચ્છુ ન હોય પણ નર હૈસી કરની કરે તો નરસે નારાયણ હોય એ હવારના પોરમાં મંદિરોમાં મંગળા આરતી થતી હોય આ બાજુ ફજરની નમાજ થી ફારેક થઈ અને નવાબ રસુલ ખાનજી પોતાની બગીમાં બેઠા છે અને મદરી 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 બગી હૈલી આવે છે હાથમાં તસબી ફરતી આવે છે ખુદા આપે અકેલા હૈ નહીં આદમ નચેલા હૈ નહીં બાવા નહીં માઈ નહીં ભૈના નહીં ભાઈ નહીં ઔરત નહીં બેટા નહીં નજદીક નહીં છેટા નહીં मामू નહીં ચચા નહીં બુઢા નહીં બચ્ચા નહીં દાતા નહીં મંગતા નહીં છા નહીં છાના નહીં જાહર નહીં છાના નહીં ખાતા નહીં પીતા નહીં હસતા નહીં ગાતા વો યે હરદમ ગટગટ મે ખબર લેતા હૈ જટપટ મે જમી ઓર ઝાર જંગલ મે ચરંદા ઓર પરંદા હૈ વહા પે करंदा है खुदा का रूप है कैसा गदा में है गदा जैसा तवंगर में तवंगर है सभी दुनिया में सर्वर है, है कहां गए बाप और मैया कहा गए बहन और भैया पहुंचाने सब सगे आवे खतम पड़के चले जावे कदम चालीस जब जावे फरस्ता गुर्ज ले जावे पूछेगा कौन रब तेरा कहोगे क्या उसी वेरा मटे अवल से पूछ ले सबको સમર સાહેબ કો સમર મુરાદ સાહેબ કો સમર મુરા સમર કો હાથમાં બેરખો ફરતો આવે છે નવાબ રસુલ ખાનજીની બગી મદરી 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 બરોબર હાલી આવે છે અને દિવાન ચોક માં જ્યાં આવ્યા અને આ દીકરીની માથે હવારના પોરમાં ઉગતા સૂરજ ની કિરણો માથે પડે અને પૈ માથે જાણી હીરાકણી ટાંકી હોય ને એવી દીકરી રોડી લાગે

દરબારગઢમાં બોલાવે છે મોટા માણસનું તેરું તેડું નાના માણસ આવે ને ત્યારે વહમું બહુ લાગે બાપ મને શું કામ બોલાવતા હશે હાથ પગ મંડે ધરવું જવા મોટા માણસનું તેડું આવે એટલે વહમું તો લાગે ને આડું શું કામ હશે એમાં રાજનું તેડું મૂંઝવણમાં મુકાઈ ગયા હા શું કરવું કેમ બોલાવતા હશે બાય ધ્રુવતી ધ્રુપતી દરબારગઢમાં આવીને દરબારગઢમાં આવીને સલામ કરીને ઊભી રહી ભલે જી હુજુર મારા છોકરાઓથી કાંઈ ગુસ્તાખી થઈ હોય તો હું માફી માગું છું બોલે ના બેન ગુસ્તાખી નથી તો આજ હવારે દીવાન ચોકમાં ભારો વેચો આવું ભીતી દીકરી તમારી છે તો કે હા બાપુ મારી દીકરી છે એની સાદી થઈ ગઈ છે કે ના બાપુ સાદી નથી થઈ શાદી કરવી છે કે હા બાપુ અમારા જેવું કોઈક ગરીબ માણસ મળે તો સાદી કરી દેવી છે કે જો તમારી ઈચ્છા હોય તો મિત્રો ખાસ ધ્યાન મારા મિત્ર મારા મારા એક 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 શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો દયાળુ જો તમારી ઈચ્છા હોય તો મારે એ દીકરી હારે શાદી કરવી છે આ રાજાશાહીમાં લોકશાહી રાજાશાહીમાં લોકશાહી જો તમારી ઈચ્છા હોય તો મારે તમારી દીકરી હારે મારે શાદી કરવી છે એટલે આણે એમ કીધું કે બાપા અમારા એવા ભાઈ ક્યાંથી કે મારી દીકરી નવાબની બેગમ બને અને એ દીકરીની રસુલ ખાનજી સારે સાદી થઈ એ લાડકીમાંથી લાડલી બુ બન્યા અને ઓલો ભારા વેચીને જે દાંતડા કકરાવાના જેની પાસે પૈસા નહોતા ને એ બાઉદીન બાવકામાંથી બાઉદીન દીવાન બન્યા આજે જુનાગઢમાં જઈને આપણે નજર કરીએ તો લાડલીબુ કન્યા શાળા અને બાઉદીન કોલેજ આ વલીની નિગાહની તાકાત છે નિગાહે વલી મેં તાસીર દેખી અને બદલતી હજારો તકદીર દેખી એક મિનિટ વારમાં ભાઈ ફેરવી નાખે પણ એની આરે લગન હોવી જોઈએ વાત ઈ છે એની આરે લગન હોવી જોઈએ હા ચીલા અમુક કેવા હોય બાપુની દાઢી હળગે ભળગ્યા મરી ગયા બીડી હળગાવા જાય બોલો પાછા કે બેઠા બેઠા એ કે ઓ બાપુ આટલા બીડી હા અમુક એવા હોય બાપુ પરસે દે ગુરુન પરસે એવા દે એવા છેલા હોય અવાડાના ડાટા કાઢ નાખે એવા હા હા હવાડા બાપુ બેઠા હતા ને બેઠા બેઠા ઈ માલિકનું ધ્યાન કરતા હતા એ તો એ તો ધ્યાનમાં લાગી ગયેલા હતા બેઠેલા છેલ્લો સામો ઊભો તો આમ સેટો અને બાપુ ધ્યાનમાં લાગી ગયેલા બરાબર એમાં સિંહ આવ્યો એટલે ઓલો ચલો મેડો રાડ્યું નાખવા બાપુ સિંહ આવ્યો ભાગો બાપુ સિંહ આવ્યો ભાગો

તો જમાવટે એ તો એની એની મસ્તીમાં બેઠા હતા ઓલો ચેલો માંડ્યો રાયડું નાખો બાપુ ભાગો સિંહ આવ્યો બાપુ ભાગો સિંહ આવ્યો જાગ નો રહ્યા તે ઝાડ ઉપર સડી ગયો ઠેકડો મારી સિંહ તો આવ્યો આવી અને સામે ઊભો રહ્યો પ્રકૃતિના દરેકે દરેક તત્વો ઉપર જેની પકડ હોય ને એને સાધુ કહેવાય સાહેબ પ્રકૃતિ એને તાજમુ કરતી હોય એના ચંભાને પ્રકૃતિ સલામ કરતી હોય છે સાહેબ એવા એવા સાધુ હામી આવી અને ઉભર્યા હામા એનું આમ જોયું સિંહે ઘડીક વાર આ તો પ્રહલાદની પત રાખવાવાળા નરસિંહનો નરસિંહ છે અવતાર ઈ આમ કરીને જો સાધુ ને ત્રણ પ્રદક્ષિણા કરી અને સલામ કરીને સિંહ હાલતો થઈ ગયો છેલાને એમ ચૂક માર બેઠું આ તો જમાવેટે મજા આવી ગઈ બાપુ આ ઉતરી ગયો હેઠો હેઠો ઉતરી ગયો ઓલા વ્યા ગયા બાપુ હાલતા થઈ ગયા પછી બીજા ગામના પાદર માં નીકળ્યા હાલતા હાલતા આયલા જતા હતા બે ગુરુ ચેલો બે ગામના પાદર માં જેવા બહાટી બોલાવા હવે કુતરા બહ બહાટી બોલાતા હતા ને એટલે બાપુએ ચીપ્યો હાથમાં લીધો ને કીધું મંડ ભાગવા ધોડ જડ ધોડ ઓલો કે પણ બાપુ કે મને નવાઈ લાગે છે કા શેની નહીં લાગે તો કે ઓલા જંગલમાં તમે બેઠા હતા ને સિંહ આવ્યો હતો તોય તમે ભાગ્યા ન થાય અને અત્યારે કૂતરા ભાળી ને ભાગ્યા એ કે ભાગુ નહીં મરી ગયા એ વખતે મારી યારે ભગવાન હતો ને અત્યારે તું છો હા બાપો બે ત્રણ કામ બાપુ પાસે કરાવી નાખે એવા હોય બાપુ હા ગુરુની પાસે કામ કરાવી નાખે બોલો બેઠા બેઠા એ કે બાપુ બાયણું બંધ કરતા આવજો ને આડું 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 ઠાક ઓલું મૂકતા આવજો દીવો ઠારી દેજો અને પછી કે હરખી પથારી તો કે બાપુ બે ત્રણ કામ મેં કર્યા એક કામ તમે નો કરી નાખો બહુ બહુ અઘરું છે બાપુ કોઈ જગ્યાએ રહેવું ને બહુ કઠિન છે પણ જે કઠિન જે રહી ગયા જેને એક શબદ લાગી ગયો જેને એક તાર લાગી ગયો સદગુરુ નો એક પાર એક ખબર ન પડે કે આ કઈ જગ્યાએ પહોંચ્યું ક્યાંથી પહોંચ્યું આ અગમ છે નિગમ ની વાત નથી સાહેબ નિગમ તો હબ દે ને ખબર પડી જાય પણ આ તો અગમને જાણવા વાળા બાવલિયા હમણાં બાપુ અહીંયા બેઠા બેઠા જઈ બધી અગમની વાણી આ બધા બાવલિયા કોઈ કહેતા કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગયેલા નહોતા હમ દાસ હોથીની વાત કરીએ તોય ભલે બાપુની વાત કરીએ તોય ભલે મીરામાની વાત કરીએ તોય ભલે ભગત બોડાણાની વાત કરીએ તોય ભલે કોલવા ભગતની વાત કરીએ તોય ભલે જેસલ તોરલની વાત કરીએ તોય ભલે રૂપાદે માલદેની વાત કરીએ તોય ભલે કે બાપુ મયારીના નેભા વિજાની વાત કરીએ તોય ભલે બાપ આવડા કોઈ કોઈ કહેતા કોઈ સાહેબ યુનિવર્સિટીમાં ભણવા ગયેલા નથી પણ એને એક ગુરુએ જે શબ્દ આપ્યો ગુરુએ જે એક તાર આપ્યો શબદ તો તાકાત છે સાહેબ कोई मानवी मिल जावे जामे मानवियों का मेला अन पंछिया मिल जावे जामे पंछी होता भेला बगियन की बगवारी जामे रंग फूलवा का हेला। अन जीलन मेला, जमेला, मन को मारे जब देखा सुरो सुवारी मेला बाबुल बाबल जी को झेला मेला मेला, मेला 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 भाई पवन पवन का ठेला खेलो खेला होकर मेला ये कब छूट जावे मेला मानवी मिल जावे जामे मानवियो का मेला क्यारे छूट ટી જાય ખબર નથી પણ ગુરુએ જે શબ્દ આપ્યો એની શબ્દની હારે જો વળગી રહે ને તો એ હંમેશા વર્તમાનમાં જ રહેતો હોય છે આજ માણસ ભૂતકાળને ભૂલી નથી શકતો ને ભવિષ્યની ચિંતામાંથી ઊંચો નથી આવતો એમાં વર્તમાનને ખોઈ બેસે એકદી અમે આમ હતા હા પોગી ગયો હોય ને પછી હા એકદી અમે આમ હતા મુંડી ઠેકી જાતા હવે ને હવે ઘર બારું નીકળી નથી હકાતો પડ્યા પડ્યા આમથી આમતા પદ હોય અને ભવિષ્યની ચિંતામાંથી હું તને આ છોકરાઓનું શું થશે મરી ગયા કાંઈ કરતા નથી રડવા જાતા નથી આમ કરતા નથી ઓલું નથી કરતા આ આ મરી ગયા શું કરશે આમ નહીં થાય એમાં એ વખતનો જે એનો આનંદ છે ને વર્તમાનનો આનંદ એ વર્તમાનનો આનંદ માણસ ચૂકી જાય છે વર્તમાનનો જો આનંદ લેવો હોય તો માત્ર ને માત્ર કોઈ એવા 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 સંતોના ચરણે પલોઠી લાગી જાય કોઈ એવા સિદ્ધના ચરણે પલોઠી લાગી જાય કોઈ એવા સાધુના ચરણે પલોઠી લાગી જાય અને મજા એ જ કરાવે જે આનંદ સંત ફકીર કરે વો આનંદ નાય અમીરી મેં કોક જ અમીરનો રૂપિયો એવો હોય છે કે જે આવા સત્કામમાં વપરાતો હોય છે સારા કામમાં વપરાતો હોય છે કોક સાધુડાઓને કાયમ આવતો હોય છે સાહેબ બાકી તો કીર્તિદાનમાં વપરાતા હોય હા પંખો લી નાખ્યો હોય ચાર પાંખિયાનો પંખો લઈ આવે પાછાને એમાં હાથ પેઢીના નામ લખે બોલો એક પાંખે એક એક પંખામાં એમના દાદાના દાદા ને એમના દાદાના દાદા ને એમના દાદા ને એમના દીકરાના દીકરાને એમને લઈ આવીને પંખો એમના જન્મદિવસ નિમિત્તે મૂક્યો છે એમ કરીને પંખો નાખ્યો હોય પછી ટાઈમ થાય મંદિરમાં કોઈ ભગત બેહવા આવે મસ્જિદમાં હોય તો કોઈ નમાજી આવ્યા હોય અને એ વખતે આમ કરીને આમ જેવો પંખાની સ્વિચ દાબે અને પંખો ચાલુ થાય એટલે એ આરે હાથ પેઢી ઘૂમરે સડે હા હાથ પેઢીને ઘૂમરે ચડાવતા હોય પણ એ આમ કરીને આમ કરી નાખતા હોય અને એ ક્યારેય સાહેબ ખબર નથી પડતી એક જ કોઈ જાતનું કોઈ જાતના પ્રયોજન વગર મારો હરિરસ એમ કહે છે કે એળે નારાયણ તણો જે નર નામ લિહંત તે જમરાણા પૂર્ત જે અને રાઘવ ચરણ રહંત કોઈ જાતના પ્રયોજન વગર જો એનું નામ લેવાઈ જાય તો કે તો તો એને ધક્કો થાય જટાયું બેઠો બેઠો આમ 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 શાંતિથી ઈશ્વરનું ભજન કરતો હતો રામનું નામ લેતો હતો અને એમાં રાવણનો રથ નીકળ્યો અને એમાં મા જાનકીજીને રાવણના રથમાં બેઠાડી અને રાવણ લઈને આયલો જતો હતો કૂદતો જતો હતો રાવણ અને એ વખતે આણે આને જટાવીએ બેઠા બેઠા વિચાર કર્યો કે આ કોણ હશે એને એ ખબર નહોતી કે આ રાવણ છે અને જેનું હરણ કરીને જાય છે ને એ સીતાજી છે એ ખબર નહોતી એ તો જ્યારે ભેટ ભેટા થયા ને તે ખબર પડી પણ એની નીચે બેઠા બેઠા એને સીધી હળી કાઢી કારણ કે મારા દેશની કોઈ સ્ત્રી છે મારા દેશની કોઈ મા દીકરી છે અને કોઈ બેન દીકરીની આબરું લૂંટાતી હોય તેથી આપણા દેશના પક્ષીઓ નથી ઊભા રહ્યા સાહેબ માનવોને તો સલામ કરવી પડે આપણા દેશના પશુ પક્ષીઓ ઊભા નથી રહ્યા એને ગરગડતી અને હામો જઈ અને ઉભો રહ્યો ત્યારે ખબર પડી કે આ તો રાવણ છે અને જનક નંદીની જાનગી છે અને કીધું ઊભો રાખ એ ઊભો રહી અને હામે બગડા સટી બોલાવી દીધી સંપાતિની સંગે જઈ જુવાનીનું જોર હતું તે આદિત્યને અડવાઈ ઊંચે ઊંચે ચડ્યો હતો પોતાની શક્તિનો પાવર હતો પોતાના ભાઈ સંપાતિને લઈ અને આકાશમાં ઉડ્યો ઉડી આંટો મારી અને જેવા પાછા આવ્યા ને પાંખું બળવા મંડી એટલે પાછા આવતા રહ્યા પણ નીચે બેઠા પછી આ જટાયું શું કામ કર્યું પોતાને પાવર તો હતો જ પાવર તો હોય જ બધાને અને સાત્વિક પાવર તો હોવો જ જોઈએ મારા ગુરુનો પાવર મને હોવો જોઈએ મારા પીરનો પાવર મને હોવો જોઈએ મારા ભજનનો પાવર મને હોવો જોઈએ મારા સદગુરુનો પાવર મને હોવો જોઈએ મારા ધૂણાનો પાવર મને હોવો જોઈએ આ અત્યારે આ બે અઢી કલાક ત્રણ કલાક જે ભજન થયા ને હર્ષદગીરી બાપુએ જે ભજન કર્યા ને સાહેબ એના ધૂણાનો પાવર છે માણા કલાક બોલે ને ત્યાં તો બે મંડે થાવા આ થતું હતું આ વાગતા હતા બેઠા બેઠા ત્રણ ત્રણ કલાક એક આરે બગડાટી કરતા હોય આવડા બધા ઘડીક તબલું વગાડી ત્યાં ફરશે ભાઈ રે મેં તો એક વાર અખતરો કર્યો તા મેં કીધું કાંઈક કરી આપણે આવડા બધા તીબડીક તીબડીક કરતા હેલા જાય કીધું આપણે ક્યાં કરી ખિસકોલી પૂંછડી ગોળ ખોઈ આમા આગળ્યું થયું બોલ મેં કીધું આપણે કાંઈક મહેનત કરી એકદી મહેનત કરી બાવડા ભરાઈ ગયા રોટલો ઊંચો કરી શકું એવી વેત ન રહ્યો મેં કીધું આ ધંધો ન કરાય મૂકો માથા કોઈ હે કારણ કઠિન બહુ કઠણ વસ્તુ છે આ રીતે હાલવું બબે અઢી અઢી ત્રણ ત્રણ કલાક એક જ ધારો તાલ હાલો જતો હોય એ કે એ કોઈ સાધુના એના માથે આશીર્વાદ હોય કોઈ સિદ્ધોના આશીર્વાદ હોય કોઈ સંત આશીર્વાદ હોય એવા એવા સંતોના આશીર્વાદ જે હોય ને સાહેબ એ ભજન કરી શકે અને વળી પાછો એવો સંતવાણીના દોર તરફ આપણે જાય પાછા આપણે સંતવાણીના ના દોર તરફ જાય પાછા ઈજ કષ્ટ ભંજન મહાદેવ મને બહુ વાલો છે સાહેબ મને બહુ ગમે મહાદેવજી મને બહુ વાલો તિલોક પાળ વ્યાળ માળ કષ્ટ ભંજનમ તિશુળ ધારી ભૂત ચારી અર્ધ ચંદ્ર શેખરમ વેદાંત શાસ્ત્ર શોધ કમ નાથ શંકરમ વિશુદ્ધ કીર્તિ જ્ઞાન મૂર્તિ ગૌરી માઉલી મંડનમ અપાર યોગ દર્શનમ અનેક દુષ્ટ દંડનમ નગેન્દ્ર પુત્રી સેવિતમ નિજવા સ્વયં મનોહરમ નમામી નાથ શંકરમ નમામી નાથ શંકરમ નમામી નાથ શંકરમ નમામી નાથ શંકરમ વળી પાછો બાપુને કહો કે ઈજ ભગવાન ભોળાનાથના નામ હાટુ થઈ અને આપણે એક વખત હર 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 મહાદેવ કરી અને બાપુને આ પાછા પધરાવી બોલો ઓમ નમ પાર્વતી પતય હાર હર મહાદે વાર આવે છે હર્ષુગિરી બાપુ જોરદાર તાઈના ક્રિકેટાર્થથી બતાવી લ્યો મિત્રો